वर्तमान समय में कोरोना महामारीए आतंक मचाव्यो छे अने हालमां बनासकांठा जिल्लानी तमाम होस्पिटलोमां दर्दीओनो घसारो वधारे रहेतो होवाथी रक्तनी मोटी मात्रामां जरूरियात वर्તાઈ રહી છે। તેથી અલગ અલગ સંગઠનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્ત એકત્ર કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સીવાઈ સંગઠનના ઉદ્દેશ્યથી કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી નંદાજી ઠાકોર તેમજ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં કુલ 100 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી, જો કે સેવાઈ સંગઠનના ઉદ્દેશ્યથી ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે સમયગાળા દરમિયાન તુષાર સોની 39 વખત અને દિનેશભાઈ જોશીએ 25 વખત રક્તનું દાન કરેલ છે। કોરોના જે કાળમાં લોકોને બ્લડની જે જરૂર પડે છે એમાં ઘણા બધા લોકો હેરાન પરેશાન થાય છે, લોહી ક્યાંય મળતું નથી અને લોકોને સરળતાથી લોહી મળી રહે એ માટે કેમ્પમાં આજે કેમ્પનું આયોજન કરેલું, તેમાં મેં 25મી વખત લોહીનું દાન કરેલું। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સન્માનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનકાળના 7 વર્ષ પૂરા થયા છે, તે નિમિત્તે કોકરેજ તાલુકા વિધાનસભા યુવા મત વિસ્તાર યુવા મોરચા વતી આજે કોકરેજ તાલુકાના ખરા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,